મહેસાણા જિલ્લાના બેચરાજી ખાતેથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં શંખલપુર ગામે રહેતો 23 વર્ષીય યુવાને બેચરાજીમાં દુકાન ભાડે રાખી પોતાના કોમ્પ્યુટરમાં ધોરણ 10 થી આઈટીઆઈ સુધીની માર્કશીટ સ્ટોર કરી નાપાસ થયેલા વિદ્યાર્થીઓને માર્કશીટમાં સુધારો કરી આપી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતો ઝડપાયો છે। તેમજ આ યુવકે 2 માસમાં તો 50 વિદ્યાર્થીઓને નકલી માર્કશીટ બનાવી આપી હતી। ત્યારે હાલ કેટલાક વિદ્યાર્થીઓ આ માર્કશીટ પર મારુતિ સુઝુકી અને હોન્ડા કંપનીમાં નોકરી પણ લાગી ગયા હોવાનું સામે આવ્યું છે। આ અંગે પોલીસે યુવક સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। મહેસાણા જિલ્લાના બહુચરાજી ખાતે આવેલ આદિત્ય કોમ્પ્લેક્સમાં એક અંબિકા ઝેરોક્સ નામની દુકાન ચાલે છે। આ દુકાનની અંદર વિજય ઝાલા અને કુલદીપ સોલંકી બંને જણ ભેગા થઈ છોકરાઓને 10 પાસ 12 પાસ અને આઈટીઆઈની બોગસ ડુપ્લિકેટ માર્કશીટો આપતા હતા। એમની પાસે માર્કશીટનો ફર્મો તૈયાર હતો, તેમાં નામ માર્ક્સ લખી અને જે વ્યક્તિને જરૂર હોય તેને આપતા હતા। અને આ માર્કશીટનો અત્યાર સુધીમાં મળેલી માહિતી મુજબ અને થયેલી તપાસ મુજબ હોન્ડા મારુતિ જેવી કંપનીઓમાં નોકરી લેવા માટે ઉપયોગ થયેલાનું જણાય છે। આ માર્કશીટનો ઉપયોગ કરી કંપનીઓમાં કેટલા વ્યક્તિઓ નોકરી લીધેલ છે અથવા તો આ માર્કશીટ અન્યત્ર ક્યાંય ઉપયોગ થયેલો છે કેમ, આ તમામ પાસાની તપાસ અત્યારે મહેસાણા પોલીસે હાથ ધરેલ છે।